નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોઈન્ટ 2 એમાં દાખલા નંબર 3 જોઈએ. સૌપ્રથમ પ્રશ્ન એવી છે કે આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો. પહેલા તો આપણે આ કામ આગળ કરી ચૂક્યા કે જે આકૃતિ હોય એમાં કેટલાનો ભાગ રંગીન છે આ આપણે આગળ દાખલામાં ગણી ચૂક્યા, પણ એમાં એ બે કરવાનું કે રંગીન જેટલો ભાગ હોય એના આપણે ટકા શોધવાનો, જેમ કે આપણે આગળ તો શરૂઆત કરી પહેલા તો કુલ ભાગ કેટલો છે? કુલ ભાગ 1 2 3 અને 4 છે, એમાંથી રંગીન ભાગ કેટલો? તો રંગીન ભાગ 1. તો આપણે આગળ જોયું કે કેવી રીતે આપણે રંગીન ભાગ મળે, તો જેટલો રંગીન ભાગ હોય એના છેદમાં કુલ ભાગ મૂકો એટલે આપણને એકના છેદમાં 4 ભાગ રંગીન છે. આ આપણે એક પ્રશ્નનો જવાબ મળ્યો કેટલો ભાગ રંગીન છે. હવે શું કરવાનું? તો રંગીન ભાગના ટકા શોધો. તો એકના છેદમાં 4 ના ટકા આપણે શોધવા હોય તો એકના છેદમાં 4 આપણે ટકા શોધવા હોય એટલે ગુણ્યા 100 કરવા પડે. હમણાં આપણે આગળના પ્રશ્નમાં વાત કરી હતી એ પ્રમાણે, તો જો આપણે ગુણાકાર 100 વડે કરીએ એટલે ટકામાં કન્વર્ટ થઈ જાય. હવે છેદ કરી દો 25 ચોકા 100 અને 25 ગુણ્યા 1 એટલે 25%. તો 1/4 બરાબર કેટલા થાય? 25% થાય. તેથી આપણે લખી શકીએ કે 25% ભાગ રંગીન છે. આખી આકૃતિનો 25% ભાગ રંગીન છે. આપણે આવા બે પ્રશ્ન જવાબ આપવાના હતા. ચાલો આપણે આજ કામ પછી બે આકૃતિમાં કરવાનું છે. તો સૌપ્રથમ બીજી આકૃતિમાં કુલ ભાગ લખી લે. કુલ ભાગ કેટલા? 1 2 3 4 અને 5. કુલ ભાગ છે 5. એમાંથી રંગીન ભાગ કેટલો? 1 2 અને 3. રંગીન ભાગ થાય છે 3. તેથી આપણે કહી શકીએ કે આપેલ આકૃતિમાં કુલ ભાગ કેટલો? 3. તો 3 ના છેદમાં રંગીન ભાગ કેટલો? 3. 3 ના છેદમાં 5 ભાગ રંગીન છે. આપેલી આકૃતિમાં રંગીન ભાગ અને છેદમાં કુલ ભાગ એટલે 3 ના છેદમાં 5 ભાગ રંગીન છે. આપણે એક પ્રશ્નનો જવાબ આપ્યો. હવે બીજો પ્રશ્નનો જવાબ કે 3 ના છેદમાં 5 ને આપણે ટકામાં ફેરવો. તો 3 ના છેદમાં 5 ગુણ્યા 100, હવે આ થઈ ગઈ ટકા. હવે આપણે ભાગ ઉડાડી 20 50 100 એટલે વધે છે 3 ગુણ્યા 20 ટકા, અને 3 2 6 અને પાછળ 1 કીધું એટલે 60%. તેથી આપણે કહી શકીએ કે આપેલ આકૃતિનો 60% ભાગ રંગીન છે. અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂરો થાય છે. આ જ વર્ગ આપણે ત્રીજા પ્રશ્નમાં કરી ત્રીજી આકૃતિમાં. તો સૌપ્રથમ જોઈએ કે કુલ ભાગ કેટલો. આપણે અહીંથી શરૂઆત કરી 1 2 3 4 5 6 7 અને 8 ભાગ છે. કુલ ભાગ છે 8, એમાંથી રંગીન ભાગ કેટલો? 3. રંગીન ભાગ છે 3. તેથી આપણે કહી શકીએ કે આપેલી આકૃતિ આપેલી આકૃતિમાં કેટલો ભાગ રંગીન છે? તો 3 ના છેદમાં 8 ભાગ રંગીન છે. આનો મતલબ શું થાય? 8 ભાગ હોય એમાંથી 3 ભાગ રંગીન છે. 3 ના છેદમાં 8 ભાગ રંગીન છે. તેથી હવે આપણે શોધી ટકા 3 ના છેદમાં 8 ના ટકામાં શોધો.
ના છેદમાં 2 ટકા જો અહીંથી ડાયરેક્ટ નો ખબર પડે તો આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે તો આવે જો અથવા તો 75 ના અડધા કેટલા છે તો 36 દુ 72 37 દુ 74 અને પાછળ 5 છે એટલે 37 દુ 74 74 એટલે 37.5 ટકા એથી આપણે કહી શકીએ કે આપેલ ભાગ માંથી 37.5% ભાગ રંગીન છે ચાલો અહીં આપણો દાખલા નંબર 3 પૂરો થયો છે આગળ છે દાખલા નંબર 4 શોધો આપણે કિંમત શોધવાની છે બધા દાખલાની રૂપિયા 250 ના 15% આપણે આ કામ કરી ગયા આગળ નેક્સ્ટ આગળ સત્રમાં પણ એક ફેર એટલો આવ્યો કે આપણે જે પાછળની કિંમત આપેલી છે એ ટકામાં આપેલી છે તો પહેલા આપણે ટકામાંથી શેમાં રૂપાંતર કરવું પડે અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું પડે આપણે 250 ના 1/3 આ અપૂર્ણાંક સાથેના ગુણાકાર આપણે આગળ જોઈ ગયા છે તો હવે આપણે આને અપૂર્ણાંકમાં ફેરવી ખાલી એટલું જ કામ કરવાનું છે બાકી જે આપણે આગળ છે દાખલા ગણ્યા હતા એ જ પ્રમાણે આપણે એક દાખલો ગણીએ એટલે આપણને આઈડિયા આવી જાય કે 250 ના 15% તો 250 ગુણ્યા જે ના શબ્દ આવે જે ત્યાં પછી નિશાની મૂકતા ગુણાકાર નિશાની મૂકતા હવે 15 પણ એ ટકામાં છે હવે ટકામાંથી આપણે અપૂર્ણાંકમાં આવવું હોય તો ટકાનો મતલબ શું ભાગાકાર એટલે એને 100 વડે ભાગવાનું અને જો અપૂર્ણાંક તો એમાંથી ટકામાં જવા હોય તો 100 વડે ગુણવાનું આટલું આપણે યાદ રાખશું ચાલો આને હું છેદ મોટો કરી દઉં કારણ કે ગુણાકાર છે એટલે 2 ના છેદમાં 100 હોય અને જે 100 મૂકવામાં આવ્યા હતા 15 ના છેદમાં એમાં આપણે ને વચ્ચે મૂકી દઉં તો હવે એક શૂન્ય અહીંયા મૂકી છે આપણે ખાલી છેદ જ ઉતારવાના છે 10 ની જગ્યાએ આપણે શું લખી શકીએ 5 × 10 અને 15 ની જગ્યાએ શું લખી શકી 5 × 15 બે બાજુથી 5 5 ઉડી છે અહીંયા વધે કેટલા અંશમાં 25 × 3 અને છેદમાં આ 2 વધે 5 તો ઉડી ગયા 25 × 75 અને છેદમાં 2 75 ના અડધા કેટલા થાય 37.5 37.5 ચલો આ જ વસ્તુ આ જ કામ જે આપણે કર્યું એ બધા દાખલામાં સેમ કરે છે 1 કલાકના 1% હવે આપણે એકમ ખાસ જોશું કલાક છે તો આપણે પહેલા એને સેકન્ડમાં ફેરવી નાખી તો 1 કલાક બરાબર હવે ડાયરેક્ટ કલાકમાંથી સેકન્ડમાં નહીં છે કારણ કે કલાકમાંથી પહેલા શું આવશે મિનિટમાં આવશે જો હું કલાકને 60 વડે ગુણું તો હવે એ મિનિટ અને હજી આ રકમને હું બીજા 60 વડે ગુણ તો મિનિટમાંથી સેવા કરી ગયા સેકન્ડમાં આપણને જેમાં જવાબ જોતો હોય એમાં રાખવાનો જો કલાકમાં જોતો હોય તો કલાક રાખવાનો મિનિટમાં જોતો હોય તો આટલો ગુણાકાર રાખવાનો અને સેકન્ડમાં જોતો હોય તો આટલો ગુણાકાર રાખવાનો અત્યારે આપણે સેકન્ડના લીધે આપણે દાખલો ગણશું તેથી આપણે કહી શકીએ કે 1 કલાકના પેલા ગુણાકાર એ કરી 6 6 36 પાછળ 2 0 3600 સેકન્ડ છે તો 1 કલાકના 1% બરાબર આપણે શું કહી શકી 3600 સેકન્ડના 1% બંને દાખલાનો જવાબ કેવો આવે સેમ આવે હવે આપણે આ જવાબને લઈને આગળ દાખલો ગણશું કારણ કે સેકન્ડમાં તો 3600 × 1% એટલે 1 અને ટકાને આપણે દૂર કરવો હોય તો ભાગ્યા 100 બે શૂન્ય ઉડી છે 36 × 36 એકમ શું આવે સેકન્ડ ચાલો આ જ રીતે જો તમે મિનિટમાં મિનિટ લઈને દાખલો કર્યો તો અહીંયા એકમ શું આવે મિનિટ અને કલાક લઈ તો એકમ શું આવે કલાક અત્યારે આપણે સેકન્ડ
આગળ જોયો રૂપિયા 2500 ના 20 ટકા તો આ તો સિમ્પલ છે 0 થઈ જશે 2500 ગુણ્યા 20 અને ટકાને દૂર કરવા હોય તો છેદમાં 100 2 શૂન્ય ઉડી 25 2 50 અને 1 શૂન્ય રૂપી 500 રૂપિયા ચાલો આગળ જોઈએ 1 કિલોગ્રામ માં 75 જો આપણે કિલોગ્રામ માં એકમ કીધો હોય તો આપણે કિલોગ્રામ ને ફેરવવાની જરૂર નથી તો આપણે સીધો દાખલો કરી શકીએ પણ અત્યારે આપણે ફેરવી છે કિલોગ્રામ ને ગ્રામ માં ફેરવી છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તેથી 1 કિલોગ્રામ ના 75% બરાબર 1000 ગ્રામ ના 75% 1 કિલોગ્રામ ના 75% બરાબર શું થાય 1000 ગ્રામ ના 75% થાય જો એમ એકમ માં ફેર થઈ ગયો છે બાકી ને ફેર નથી હવે આપણે ગ્રામ માં રાખવાનું છે તેથી 1000 ના 75% એટલે 1000 ગુણ્યા 75 અને ટકા છે એટલે છે માં 100 2 શૂન્ય ઉડી વધે કેટલા 10 ગુણ્યા 75 એટલે કેટલો જવાબ આવે 750 હવે એકમ આવશે ગ્રામ ચાલો અહીંયા આપણો દાખલો નંબર 4 પૂરો થાય છે આગળ દાખલો નંબર 5 કુલ રાશિ શોધો કે જેના આપણને પ્રશ્નો આપેલા છે કે એવી આપણે રાશિ શોધવાની કે જેના 5% 600 થાય અત્યારે આપણે કેવું કામ કરતા આવું પડતા કે 250 ના 4% કેટલા થાય આપણે જે જવાબ મળતો એ અહીંયા મળ્યો તો હવે આપણે શું કરવાનું આપણે આ વસ્તુ શોધવાની કે કેટલાના 5% 600 થાય તો આ વસ્તુ આપણને ખબર નથી આ વસ્તુ ગોતો તો અત્યારે આ જે વસ્તુ છે એ આપણને ખબર નથી કે ધારી લઈ કે એ રકમ આપણને આ રકમ ખબર નથી તો આપણે ધારી કે ધારો કે એક્સ ના 5% અહીં જે આપણે રકમ હતી એ નથી આપણને ખબર આપણે ધારી લીધી કે ધારો કે એક્સ ના 5% 600 છે તો હવે એક્સ ના 5% એ તો આપણને કરતા આવે કે આમ હોય કે એક્સ ના 5% તો શું કરી એક્સ ગુણ્યા 5 અને છેદમાં ટકાની નિશાની દૂર કરી હોય એટલે 100 આપણું રફ કરે છે તો હવે ના 5% એટલે 5 છેદમાં 100 આનો જવાબ આપણને ખબર છે કેટલો આવે 600 આ રીતે આપણે સમીકરણ બનાવ્યું આપણે આ સમીકરણ ભણી હવે આપણે જે કિંમત ખબર ન હોય એને કરતા બનાવવાની એટલે આપણને કિંમત ખબર પડી જાય તો કરતા કઈ રીતે બને ફરીથી આપણે યાદ કરીએ કે જો ભાગાકારમાં હોય ને બરાબર ની બીજી બાજુ જાય તો એ ગુણાકારમાં જશે ગુણાકારમાં હોય ને બરાબર ની બીજી બાજુ જાય તો એ ભાગાકાર થશે એટલે x બરાબર 600 નો અર્થ આ છે જે 100 છે એ બરાબર ની બીજી બાજુ જાય એટલે ગુણાકારમાં જશે છેદમાં ગુણાકારમાં 5 હતા એ ભાગાકારમાં આવશે 5 2 10 અને પાછળ 1 શૂન્ય તો x બરાબર 6 2 12 1 2 ને 3 તો x બરાબર કેટલા થાય 12 થાય તો આ છેલ્લે લખશું આમ કુલ રાશિ 12000 છે આ આપણું રફ વર્ક છે ચાલો હવે આપણે રફ વર્ક કરવું પડશે ને હવે આપણને ખબર છે કે બધી વસ્તુ જે આગળની કિંમત આપણને ખબર નથી એ ધારી લઈશું અને છેલ્લે એ કિંમત મેળવી લઈશું એટલે આપણો જવાબ બની જશે તો 12% બરાબર 1080 થાય છે કેના થાય છે તો અહીંયા આપણે રાશિ શોધવાની છે તો ધારો કે
અપૂર્ણાંક નો ફેર
तो आपने शुरुआत करी पहला दाखला की कि दशांश अपूर्णांक दशांश એટલે પોઈન્ટ વાળ દશાંશ અપૂર્ણાંક નો કેવો 25% તો 25% બરાબર શું કરું તો 25 અને 10 ને દૂર કરવા હોય તો ભાગાકાર નો શું હવે આપણે અહીંથી અપૂર્ણાંક માં નથી રાખવાનું સાદા અપૂર્ણાંક માં નથી રાખવાના પણ આપણે દશાંશ અપૂર્ણાંક માં રાખવાના છે તેથી દશાંશ અપૂર્ણાંક માં રાખો એટલે પોઈન્ટ વાઇઝ સંખ્યા લખવી પડે તો આપણે આગળ એક મે સૂત્ર કીધું કે જો ભાગાકાર માં શૂન્ય વાળી સંખ્યા હોય તો કેવી રીતે દૂર કરવાની તો પોઈન્ટ કી આવે અત્યારે આમાં પોઈન્ટ કી ન હોય તો છેલ્લે હોય તો છેલ્લે ગણવાનું કે જેટલા શૂન્યો નીચે હોય એટલા જેટલા ડાબી બાજુ ખસવાનું જો ભાગાકાર હોય તો જો ગુણાકાર હોય તો જેટલા શૂન્ય હોય એટલે જમણી બાજુ ભાગાકાર હોય તો જેટલા શૂન્ય હોય એટલે ડાબી બાજુ ખસે તો કેટલા શૂન્ય છે 2 છે કારણ કે 2 જેટલા ડાબી બાજુ ખસે એટલે પોઈન્ટ કી આવે 2 ની આગળ પણ પોઈન્ટ આપણે એક સંખ્યા નથી તો શું મૂકવું પડે શૂન્ય તો 0.25 આ આપણો પહેલો પ્રશ્ન થઈ ગયો કે દશાંશ અપૂર્ણાંકમાં ફરી ગયા હવે આપણે સાદા અપૂર્ણાંકમાં કહેવાનું છે તો 25% એને આપણે લખી 25 ના છેદમાં 100 હવે આપણે છેદ કરવાના અહીંથી કોઈ કોઈ સંખ્યા નથી મૂકવાની પણ છેદ કરવાનો તો આને આપણે આમ લખી શકીએ 25 એકા 25 અને છેદમાં 100 ની જગ્યાએ 25 ચોકાસો 25 25 ઉડી જાય તો વધે શું 1 ના છેદમાં 4 ચાલો એના પછી 150 તો પેલા સોરી દશાંશ અપૂર્ણાંક ટકા ની દૂર કરો એટલે છેદમાં 100 અને છેદમાં 100 હોય એટલે જેટલા શૂન્ય રાખી ડાબી બાજુ ખસી એટલે પોઈન્ટ પછી 2 આગળ આવે અને પોઈન્ટ ક્યાં આવે 5 ની આગળ 1.50 અને હવે આપણે કરીએ સાદા પાંચ ટકા હોય એટલે 5 ના છેદમાં 100
पांच जगह पांच अने वीस पंचा सो એટલે पांच गुणिया वीस पांच पांच वीस है तो એટલે કેટલા એકના છેદમાં વીસ તો સિમ્પલ દાખલા હતા કે ટકાને 10 જ અપૂર્ણાંકમાં ફેરવો કે અપૂર્ણાંકમાં ફેરવી કેવું પ્રતિસંસિદ્ધ સ્વરૂપ લખો તો આના જે